જો તમે મને અવિભાજ્ય અવયવીકરણનો ઉપયોગ કરીને બે સંખ્યાનો લસાઅ શોધવા માટે કહો તો તે કઈ રીતે કરી શકાય તે હું જાણું છું, પરંતુ હવે પ્રશ્ન એ છે કે જવાબ મેળવવા આપણે ખરેખર શું કરી રહ્યા છીએ તેની મને સમજ છે. હું અવિભાજ્ય અવયવ શોધું છું, તેની મહત્તમ ઘાત લઉં છું અને પછી તે બધાનો ગુણાકાર કરું છું. શું હું તે બધાને સરળ ભાષામાં સમજાવી શકું? જો કોઈ વસ્તુને સારી રીતે સમજવી હોય તો શક્ય હોય તેટલા શા માટે અને કઈ રીતે એવા પ્રશ્ન પૂછવા જોઈએ. જો તે પ્રશ્ન મૂર્ખામી ભર્યા લાગતા હોય તો તે પણ પૂછો, અને પછી આપણે શું સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તેના ઊંડાણમાં જાઓ. તો આપણે આ વિડીયોમાં લસાઅ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવીને સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે મારી પાસે બે સંખ્યાઓ છે, 12 અને 18. જો હું અવિભાજ્ય અવયવીકરણનો ઉપયોગ કરીને આ બંને સંખ્યાઓનો લસાઅ શોધવા માંગતી હોઉં તો મારું સૌથી પહેલું સ્ટેપ કયું થાય? સૌપ્રથમ આપણે 12 ના અવિભાજ્ય અવયવ શોધીએ અને ત્યારબાદ 18 ના અવિભાજ્ય અવયવ શોધીએ. જો તમે તેના અવિભાજ્ય અવયવ શોધો તો 12 પાસે 2 વાર 2 અને 1 વાર 3 હશે, તેવી જ રીતે 18 પાસે 1 વાર 2 અને 2 વાર 3 હશે. હવે થોડી વાર અટકીએ અને એ વિચારીએ કે આ માહિતીનો ઉપયોગ કરીને લસાઅ કઈ રીતે શોધી શકાય. આપણે અગાઉના વિડીયોમાં આ સમાન બાબત ગુસાઅ માટે કરી હતી. આપણે આકૃતિ દોરીને સમજણ મેળવી હતી કે શા માટે અવિભાજ્ય અવયવો લઈને સરળતાથી ગુસાઅ શોધી શકાય. તેના વિશે વિચારતા પહેલા આપણે એ વિચારીએ કે લઘુત્તમ સામાન્ય અવયવીનો ખરેખર અર્થ શું થાય છે. શું તે 12 અને 18 બંનેનો પ્રથમ સામાન્ય અવયવી ન થાય? તે ખરેખર તે જ પ્રમાણે થશે. જો હું સંખ્યા રેખા દોરું, તેના પર 12 થી શરૂઆત કરું અને પછી 12 એકમ જેટલા કૂદકા મારું, તેવી જ રીતે 18 થી શરૂઆત કરું અને પછી 18 એકમ જેટલા કૂદકા મારો, તો કોઈક જગ્યા એવી આવશે જ્યાં આ બંને સંખ્યાઓ એકબીજાને મળશે અને તેઓ પ્રથમ જે જગ્યાએ મળે છે તેને આપણે લસાઅ કહીએ છીએ. તો હવે આપણે એ જાણીએ કે આ લસાઅ કેવો હોવો જોઈએ. લસાઅ પાસે 12 અને 18 ના પૂરતા અવયવ હોવા જોઈએ, તેથી તે આ બંનેનો અવયવી થશે. હવે જો અહીં આ જવાબે 12 ના લસાઅ થવું હોય તો તેને કેટલા 2 ની જરૂર છે? 12 ની પાસે 2 વખત 2 છે, માટે અહીં પણ 2 વખત 2 હોવા જોઈએ. તેવી જ રીતે 12 ની પાસે 3 1 વખત છે, માટે અહીં પણ 3 1 વખત હોવો જોઈએ. જો તેની પાસે આટલા અવયવ હોય તો જ તે 12 નો અવયવી થશે. જો તેની પાસે 1 2 ઓછો હોય અથવા જો તેની પાસે 3 ન હોય તો તે 12 નો અવયવી થઈ શકે નહીં. હવે જો તેણે 18 ના લસાઅ થવું હોય તો તેને શેની જરૂર પડે? 18 ની પાસે 1 વખત 2 છે, અહીં આ સંખ્યા પાસે પહેલેથી જ 2 1 વખત છે. જો હવે આ સંખ્યાએ 18 ના અવયવી થવું હોય તો તેને 2 વખત 3 ની જરૂર પડે. અહીં તેની પાસે પહેલેથી 1 3 છે જે તેણે 12 પાસેથી લીધો છે, પરંતુ આપણે અહીં વધુ 1 3 ને ઉમેરી શકીએ. હવે આ લસાઅ પાસે શક્ય એટલી બધી જ નાની સંખ્યા છે જે 12 અને 18 પાસે હતી, તો હવે આપણે તેનો લસાઅ શોધી શકીએ. તમે 12 અને 18 નો લસાઅ શું થાય તે જાણો જ છો, અને આપણને અહીં આ જે જવાબ મળશે તે આ બંને સંખ્યાનો અવયવી થશે, કારણ કે આપણી પાસે 2 2 અને 3 છે જેના બરાબર 12 થાય છે, તેમજ આપણી પાસે 2 3 3 છે જેના બરાબર 18 થાય છે. 2 × 2 = 4 અને પછી 3 × 3 = 9, આમ 4 × 3 = 36 થાય. આ બંને સંખ્યાઓનો લસાઅ 36 થાય. હવે આપણે તેને બીજી રીતે વિચારીએ. તમે અહીં 12 ની કલ્પના જુદી રીતે કરી શકો. તમે તેને એક વર્તુળ તરીકે જોઈ શકો જેમાં 12 ના અવિભાજ્ય અવયવોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે 18 ની કલ્પના આ રીતે કરી શકાય. હવે અહીં આ બંને ચિત્ર સાથે લસાઅ કઈ રીતે જોડાયેલો છે? તમે આપેલા 2 ચિત્ર પરથી આ લસાઅ કઈ રીતે શોધી શકો? તો હવે 12 ના અવયવ કયા કયા છે? કારણ કે જો આ સંખ્યાએ 12 અને 18 બંનેના અવયવી બનવું હોય તો તેણે સૌ પ્રથમ 12 ના અવયવી થવું પડશે. તમે 12 અથવા 18 કોઈ પણ સંખ્યા પ્રથમ પસંદ કરી શકો. હું અહીં 12 પસંદ કરી રહી છું. તેથી આ સંખ્યા પાસે એ બધા જ અવયવ હોવા જોઈએ જે 12 પાસે છે. 12 પાસે 2 2 અને 3 છે,
તેથી 2 × 2 × 3 એ 12 અવયવી થશે। હવે આ સંખ્યા 18 ની અવયવી થાય તે પણ જરૂરી છે। તો 18 ના અવયવ કયા કયા છે? 18 ના અવયવ 2, 3 અને 3 છે। પરંતુ જો તમે આ 3 નો ગુણાકાર આ સંખ્યાઓ સાથે કરો તે પહેલા એ વિચારો કે આમાંની કેટલીક સંખ્યાઓનો સમાવેશ લસાઅમાં પહેલેથી થઈ ગયો છે, તે સંખ્યાઓ 12માં પણ છે। તો સૌ પ્રથમ એ જોઈએ કે 12 અને 18માં શું સામાન્ય છે, કારણ કે તે બંનેમાં જે સામાન્ય હશે તેનો સમાવેશ પહેલેથી જ લસાઅમાં થઈ ગયો હશે। તમે અહીં જોઈ શકો કે આ બંનેના અવયવમાં 1, 2 અને 1, 3 સામાન્ય છે। તમે અહીં આ 2 અને 3ને 18માં જોઈ રહ્યા છો, તેનો પહેલેથી જ સમાવેશ 12માં થઈ ગયો છે, તે પહેલેથી જ 12નો અવયવી છે। તેથી જો આપણે લસાઅમાં ફક્ત આ 3ને ગુણીએ તો અહીં તે 18નો અવયવી બની જશે। આપણે ફરીથી 2 અને 3ને ગુણવાની જરૂર નથી। તો તમે અહીં લસાઅમાં જોઈ શકો કે તે 2 × 2 અને 3 જે સામાન્ય છે તે અહીં છે, અને પછી તેનો ગુણાકાર આ 3 સાથે થયો છે। આ 3 એ 12 અને 18માં સામાન્ય નથી। 3નો સમાવેશ 18માં થાય છે, પરંતુ તે અહીં 18માં 2 વખત 3 આવે છે, જ્યારે 12માં 1 જ વખત 3 આવે છે। તેથી તમારે ફક્ત તેનો જ ગુણાકાર કરવાની જરૂર છે। હવે મારો પ્રશ્ન એ છે કે શું તમે આ આકૃતિ જોઈને આ બંને સંખ્યાઓનો ગુસાઅ કયો આવે તે શોધી શકો? અહીં આ 12ના અવયવ છે અને અહીં આ 18ના અવયવ છે। આ 2 અને 3 એવા છે જે બંનેમાં સામાન્ય છે, તેથી 2 × 3 આ બંને સંખ્યાઓનો ગુસાઅ થાય। આમ ગુસાઅ અને લસાઅને એક જ આકૃતિ વડે દર્શાવી શકાય। ગુસાઅ એ ફક્ત આ બંનેનો ગુણાકાર થશે, જે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા। આમ 2 × 3 = 6 થાય, જે આ બંને સંખ્યાઓનો ગુસાઅ છે। અને અહીં તમને જેટલી પણ સંખ્યાઓ દેખાય છે તે બધાનો ગુણાકાર એ તમારો લસાઅ થાય। 2 × 2 × 3 જે અહીં છે, અને પછી તેનો ગુણાકાર ફરી 3 સાથે। હવે આપણે તેની વધુ સારી રીતે સમજ પડે તે માટે બીજું એક ઉદાહરણ જોઈએ। તેના માટે 2 નવી સંખ્યાઓ લઈએ। તે 2 સંખ્યાઓ 120 અને 84 છે। વિડીયો અટકાવો અને તમે તેનો જાતે જ લસાઅ શોધવાનો પ્રયત્ન કરો। સૌપ્રથમ 120ના અવિભાજ્ય અવયવ શોધો, તેના માટેનું વર્તુળ દોરો। ત્યારબાદ 84ના અવિભાજ્ય અવયવ શોધો, તેને વર્તુળમાં દર્શાવો, અને પછી તે બંનેમાં શું સામાન્ય છે તે જુઓ। તમે તે બંને આકૃતિને ભેગી કરો અને તમને જે દેખાય તે સંખ્યાઓનો ગુણાકાર કરો। આ પ્રમાણે તમને લસાઅ મળી જશે। જો આપણે 120ની વાત કરીએ તો અહીં આપણી પાસે 3 વખત 2, 1 વખત 3 અને 1 વખત 5 છે, માટે આ 120ને 2 ઘન × 3 × 5 તરીકે લખી શકાય। અહીં 2 3 વખત છે, તેથી તેને ટૂંકમાં 2 ઘન લખી શકાય। હવે તેવી જ રીતે 84ના અવિભાજ્ય અવયવ આ પ્રમાણે થાય। તેની પાસે 2 વખત 2, 1 વખત 3 અને 1 વખત 7 છે, તેથી 84 = 2² × 3 × 7। હવે આ બંનેનો લસાઅ બરાબર એવી સંખ્યા થાય જેમાં 120ના બધા જ અવયવોનો સમાવેશ થઈ જશે, માટે લસાઅ બરાબર 2 ઘન × 3 × 5, જેના બરાબર 120 છે। હવે અહીં એવી સંખ્યાઓનો સમાવેશ કરીએ જેની 84ને જરૂર છે અને તેનો સમાવેશ આ 120માં ન થયો હોય, તે માટે આપણે આ બંનેમાં શું સામાન્ય છે તે શોધવું પડશે। આ બંનેમાં 2 વખત 2 અને 1 વખત 3 આવે છે, કંઈક આ પ્રમાણે। તેનો અર્થ એ થયો કે ફક્ત એક જ સંખ્યા બાકી રહી અને તે 7 છે, તેથી આનો ગુણાકાર 7 થશે। હવે આ જવાબ તમારો લસાઅ થાય। હવે આ બધાનો ગુણાકાર કરીએ। 7 × 5 = 35, 35 × 3 = 102 થાય, અને 102 × 35 × 3 = 105 થાય, અને 105 × 8 = 840 થાય। આમ અહીં આ બંને સંખ્યાનો લસાઅ 840 છે। તમે બધા જ અવયવને ભેગા કરો, ત્યારબાદ તમને જે સંખ્યા દેખાય તેનો ગુણાકાર લસાઅ થાય, માટે તમે અહીં સામાન્ય અવયવોનો ગુણાકાર 2 વખત નથી કરતા, કારણ કે તમારે તે કરવાની જરૂર નથી। જો તમને યાદ હોય તો આપણે આ આકૃતિ પરથી ગુસાઅ પણ શોધી શકીએ। ગુરુત્તમ સામાન્ય અવયવ તે ફક્ત અહીં આ સંખ્યાઓ થશે, 2 × 2 × 3 = 12 થાય।
હવે આપણે એ પ્રશ્ન પૂછીએ કે આ પ્રકારની આકૃતિ આપણે પહેલેથી જ જે રીતનો ઉપયોગ કરી રહ્યા છીએ તેની સાથે કઈ રીતે સંકળાયેલી છે? આપણે લસાઅ શોધવા આ રીતનો ઉપયોગ કરતા હતા. તમે સૌપ્રથમ દરેક અવિભાજ્ય અવયવને જુઓ અને ત્યારબાદ તેની મહત્તમ ઘાત કેટલી છે તે જુઓ. સૌપ્રથમ બે લઈએ. બે ની મહત્તમ ઘાત અહીં 3 છે, માટે 2 નો ઘન ગુણ્યા અહીં 3 ની 1 ઘાત છે, અહીં પણ 1 જ ઘાત છે, તેથી 3. અહીં 5 ની 1 ઘાત છે, અહીં કોઈ 5 નથી. તમે તેને 5 ની 0 ઘાત તરીકે જોઈ શકો, માટે 5. તેવી જ રીતે અહીં 7 ની 1 ઘાત છે અને અહીં કોઈ 7 નથી, માટે આનો ગુણાકાર 7 સાથે કરીએ. અહીં મહત્તમ ઘાત લેવાનું કારણ એ છે કે એક સંખ્યાને 2 ની 3 ઘાત જોઈએ છે અને એક સંખ્યાને 2 ની 2 ઘાત જોઈએ છે. તેથી જો આપણે મહત્તમ ઘાત લઈએ તો અહીં આ બંને સંખ્યાઓ ખુશ થઈ જાય. અને હવે બીજી આપણે આ રીતનો ઉપયોગ કરતા હતા. હવે જો તમે આ બધી સંખ્યાઓનો ગુણાકાર કરો તો તમને તેનો લસાઅ મળે. પરંતુ હવે આ કઈ રીતે કામ કરે છે તે તમને સમજાઈ ગયું હશે.